કનેક્ટિવિટી જોડી અને ઓનલાઈન અભ્યાસક્રમ આપવાનો, એના માટે પણ સાહેબ અમે જોગવાઈ કરી છે, જેનો 58 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે. આ બધું સરકારી પ્રાથમિક શાળા માટે કહું છું, જ્યાં ગરીબોના મધ્યમ વર્ગના ગામડાના છોકરા પણ છે. સાહેબ 3 થી 8ના 42 લાખ છોકરાઓ ગણિત વિષય માટે હોશિયાર બને એ માટે એમને વિનામૂલ્ય વર્કબુક ઘેર લઈ જઈને બધું પડે, કલર પૂરે, દાખલા ગણે, એવું બધું કરે એ માટે સાહેબ 15 કરોડની પુસ્તકો એમને ચોપડીઓ મફત આપીશું. શિક્ષકોની તાલીમ પણ જરૂરી છે, એના માટે પણ જોગવાઈ કરી છે. સાહેબ બીજી એક અગત્યની વાત, કુપોષણ સામે લડવું. લોકો વાતો કરે છે, અમે કામ કરીએ છીએ. આ પણ સાહેબ મોદી સાહેબ વખતે શરૂ થયેલી ગુજરાતની બહુ ઉપયોગી યોજના છે, દૂધ સંજીવની યોજના. સાહેબ શરૂઆતમાં આપણે આદિવાસી જિલ્લાઓમાં એની શરૂઆત કરી હતી, ક્રમે ક્રમે આપણે સાહેબ એમાં હવે વધારો કર્યો છે. અને સાહેબ જે વિદ્યાર્થીઓ ગરીબ છે એવા લોકોને દરરોજ અઠવાડિયે જુદા જુદા દૂધની ફ્લેવરવાળું દૂધ આપવા માટે 377 કરોડ રૂપિયા સાહેબ આદિવાસી વિસ્તાર, ગરીબ જિલ્લાઓ, પછાત જિલ્લાઓમાં આ વ્યવસ્થા કરીએ છીએ. એટલે ગરીબોના, આદિવાસીના, દલિતોના છોકરાઓ માટે 377 કરોડ રૂપિયાનું દૂધ, સારું ડેરીનું અમે મફત એમને આપીએ છીએ. સાહેબ એ રીતે સાહેબ યુનિવર્સિટી માટે પણ 257 કરોડની નવા બાંધકામ માટે જોગવાઈ કરી છે. ગુજરાત યુનિવર્સિટીમાં રિસર્ચ પાર્ક નવો બનાવીએ છીએ, એના માટે પણ 42 કરોડની જોગવાઈ કરી છે. ઉચ્ચતમ ટેકનોલોજી માટે સ્કૂલો, સોફ્ટ સ્કિલ માટે પણ જોગવાઈ કરી છે. ડિજિટલ એજ્યુકેશન ડેવલપમેન્ટ ફંડ ઊભો કરી ઈ લાઇબ્રેરી, ઈ સ્કૂલ, ઈ વ્યવસ્થાઓ, યુનિવર્સિટી સાથે વાઈફાઈ બધી યુનિવર્સિટી કરવું એ માટે 30 કરોડની જોગવાઈ કરી છે. એન્જિનિયરિંગ ડિઝાઇન એ બધું પણ આધુનિક લેબ બનાવવા માટે પણ 6 કરોડની જોગવાઈ કરી છે. સાહેબ જીટીયુ સરકારે હમણાં જ જીટીયુને મોટી જમીન ફાળવી છે, હવે એમાં નવા વિકાસ કામો શરૂ કરવા કેમ્પસમાં 13 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. સાહેબ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અને નોલેજ કન્સોર્ટિયમ એ નવા જે આખા પદ્ધતિઓ છે એનું હબ બનાવવા માટે 10 કરોડની જોગવાઈ કરી છે. અને ખાસ કરીને સાહેબ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન ગુજરાતમાં સાહેબ જાતિવાદ ઊભો કરવા માટે, ગુજરાતની કાયદો અને વ્યવસ્થા બગાડવા માટે સામે બેઠેલા ને અત્યારે નીકળી ગયેલા મિત્રોએ બહુ પ્રયત્નો કર્યા. એમને તો એમ હતું કે ગુજરાત પડકે ભરે, ગોળીબારો કરવા પડે, નવનિર્માણમાં જેમ છોકરાઓ મરી ગયા, મહા ગુજરાત વખતે મરી ગયા, શહીદ થઈ ગયા, અનામત આંદોલન વખતે શહીદ થઈ ગયા, કોંગ્રેસીઓ તો માર માર જ કર્યા હતા, જે આવ્યો એને મારો. અમે સાહેબ એવું ના કર્યું, અમે સાહેબ બહુ નિયંત્રિત રીતે પ્રેમથી, સમજાવટથી, આગેવાનોને સાથે રાખી આખી યોજનાઓ અમલમાં મૂકી. અને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જે સાહેબ અમે અમલમાં મૂકી છે એના માટે 907 કરોડ રૂપિયાની જોગવાઈ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન માટે કરી છે, અને જેનો લાભ 1 કરોડ 40 લાખ વિદ્યાર્થીઓને મળશે. એટલે સાહેબ આ બધું આ જતા રહે છે મારે વારે, એ આ બધું નિષ્ફળ ગયા છે એટલે જતા રહે છે. 2 દિવસ પહેલાં બહુ પ્રયત્ન કર્યા કે મારી મચ્છરી કંઈક થાય, અમારા મુખ્યમંત્રીશ્રી, હું, ભૂપેન્દ્રસિંહ, પ્રદીપસિંહ, બધું ભાઈ ઈશ્વરભાઈ દા થાળે પાડી દીધું, બધું શાંતિથી પ્રેમથી પત્યું, એટલે એ એમનો કારસો ખોટો એટલો પડ્યો. આ બધું દુઃખ એનું જ સાહેબ, હજુ આવશે, મહિના સુધી આવશે આવું બધું. સાહેબ મારો પ્રિય વિભાગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ જે માનવ સેવા સાથે સંકળાયેલો છે, ગયા વર્ષે સાહેબ 9,750 કરોડની જોગવાઈ હતી, એમાં વધારો કરી 8,800 કરોડ રૂપિયા કર્યા છે. સારું એવું ફંડ ગુજરાતના આરોગ્ય માટે આપ્યું છે. સાહેબ એમાં પણ હું એક જાહેરાત કરું છું, ખૂબ આનંદ થયો છે બધાને. સાહેબ મોદી સાહેબ હતા ત્યારે મા યોજના શરૂ કરેલી, પછી મા વાત્સલ્ય યોજના શરૂ કરેલી, કે ગરીબ પરિવારમાં કોઈને ગંભીર બીમારી થાય, કિડની, કેન્સર, હૃદયરોગ, મગજનો રોગ, કોઈ પ્રેગ્નન્ટ માતાનો રોગ, કોઈ રોડ ઉપર એક્સિડન્ટ થાય, પલ્પ ફ્રેક્ચર થાય, તો ગરીબ માણસ મધ્યમ વર્ગનો સાહેબ એ દવા ના કરાવી શકે, ઓપરેશન ના કરાવી શકે, એનું પરિવારના ઘેર જોખમ થતું હતું દર્દીનું.
એ નિવારવા માટે સાહેબ 2 લાખની આવક સુધી 2 લાખની સહાય એ અમે શરૂ કરેલી, પણ યોજના સાહેબ બહુ લોકપ્રિય થઈ, બધાએ બહુ આવકારી, એનો લાભ પણ બધાને બહુ મળે છે. એટલા સાહેબ આ વખતે અમે એમાં વધારો કરીએ છીએ. 2 પ્રકારે વધારો કરીએ સાહેબ. 1.5 લાખ સુધીની આવક હતી સાહેબ લાભાર્થીની, એ વધારીને 3 લાખ રૂપિયા કરીએ છીએ. એટલે હવે 3 લાખ રૂપિયાની આવક ધરાવતા પરિવાર આ યોજનાનો, મા વાત્સલ્ય યોજનાનો લાભ લઈ શકશે. બીજો સાહેબ એમાં એક ઉમેરો કર્યો, અત્યાર સુધી 2 લાખની સારવાર જ એમાં મફત થતી હતી, કદાચ થોડો વધારે થાય તો પરિવારે ભોગવવું પડતું હતું, એ પણ 2 લાખથી વધારી 3 લાખ કરી દીધો. એટલે આવક મર્યાદા 3 લાખ અને એમાં સુધારો સહાય 3 લાખ. અમારા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ અમને ખૂબ આગ્રહ કર્યો હતો કે આમાં તમે કંઈક કરો, તો એમની બધાની લાગણીથી સાહેબ આવક મર્યાદાએ વધારી અને સારવાર મર્યાદાએ વધારી, એમાંય સાહેબ અમે વધારો કર્યો છે. સાહેબ આપણા સિનિયર સિટીઝન, આપણા બધાના મા બાપ 60 વર્ષથી ઉપરના હોય, સાહેબ ગરીબ મધ્યમ વર્ગ પરિવારમાં જે મા બાપ હોય 60 ઉંમરથી વધુ ઉંમરના હોય, બીમાર પડે, એટલે ઘણી વાર તો એ જ કે રવાદન મારે કંઈ બહુ દવા નથી કરાવી, પૈસા ના ખર્ચશો, ઓપરેશન નથી કરાવો, ખર્ચો ના કરશો છોકરા માટે, કે ભગવાન લઈ લે જ સારું, આવું પ્રાર્થના કરે સાહેબ. હવે અમારે એવું નથી કરવા દેવું સાહેબ. અમે સાહેબ સિનિયર સિટીઝનો માટે એક નવી યોજના કરી, ગુજરાતના કોઈ પણ વર્ગના, એ સાહેબ યોજના એવી છે કે પહેલામાં 3 લાખ આવક છે મા વાત્સલ્યમાં, પણ મા વાત્સલ્યવાળા કે બીજા 6 લાખની આવક ધરાવતું કોઈ પણ પરિવાર હોય, એ પરિવારના 60 વર્ષથી ઉપરના મા બાપ હોય, એમની સાહેબ મા વાત્સલ્ય યોજના નીચે મફત સારવાર કરવામાં આવશે. એટલે એમના માટે 3 લાખ નહીં, એમને 6 લાખ રૂપિયાનો ખર્ચો 6 લાખની આવક સુધી આપણે કરીશું, અને એની ખર્ચ મર્યાદા 5 લાખ કરી. એટલે ગરીબોની સેવા, મા બાપની સેવા હવે બધું થશે. સાહેબ બીજું એક અમે સુધારો કર્યો, કિડની, લીવર, પેનક્રિયાસ, એ ટ્રાન્સપ્લાન્ટ બહુ અઘરું છે સાહેબ, મોંઘું છે. કોઈને કિડની બદલવી પડે, કોઈને લીવર બદલવું પડે, ગરીબ પરિવાર હોય, 8 થી 15 લાખ સુધી ખર્ચો થાય, એ પોસાતું નહોતું, એટલે ભગવાન ભરોસે છોડતા હતા. એને સાહેબ બચાવવા માટે અત્યાર સુધી આપણે એવા દર્દીઓને 2 લાખની સહાય કરતા હતા, એમાં 3 લાખનો વધારો કરી 5 લાખ રૂપિયાની સહાય હવે આપવામાં આવશે. બીજું સાહેબ બિલકુલ નવું ઉમેર્યું છે, ની રિપ્લેસમેન્ટ, હિપ રિપ્લેસમેન્ટ. સાહેબ આરોગ્ય વધ્યું એમ જીવન પણ વધ્યું. પહેલાં 60 વર્ષ જે આરોગ્ય ચળવાતું હતું, પછી બધા ભગવાનના ત્યાં જતા હતા, હવે સારું સ્વાસ્થ્ય, સારી વ્યવસ્થા, એટલે જીવનનો સમયગાળો આયુષ્યનો વધ્યો છે. એટલે કોઈને પગની તકલીફ હોય, કોઈને નીની તકલીફ હોય, કોઈને હિપ રિપ્લેસમેન્ટ કરાવવું હોય, એ કોઈ બાથરૂમમાં લપસી જાય, આવા લોકોને સાહેબ અત્યાર સુધી 1 પણ પૈસો સરકાર તરફથી કોઈ મદદ નહોતી અપાતી. હવે આપણે સાહેબ કરીએ છીએ કે 1 પગનું ની રિપ્લેસમેન્ટ કરાવવું હોય તો 40,000 રૂપિયા સુધી, અને 2 પગનું કરાવે તો 80,000 સુધી કોઈ પણ વ્યક્તિ. આ બધું સરકારી કર્મચારીઓને ઓટોમેટિક મળવાનું છે, બીજા બધાને મળવાનું છે, એ લાભ મળશે. અને એ પોતાનું પરિવાર સારી રીતે સ્વસ્થ રીતે રહી શકે એ અમે કરીએ છીએ. આ જે સુધારા કર્યા એનો લાભ સાહેબ ગુજરાત રાજ્યના 3 કરોડ નાગરિકોને આ સુધારાનો લાભ મળવાનો છે. અને મોદી સાહેબે તો કરી જ છે સ્કીમ 5 લાખ સુધીની, એ તો અમલમાં આવે એટલે લગભગ બધાને લાભ મળશે. સાહેબ પેટા આરોગ્ય કેન્દ્રો અમે વધારીએ છીએ, એના માટે 470 કરોડની સાહેબ જોગવાઈ કરી છે. મુખ્યમંત્રી નિદાન યોજના હસ્તક 165 કરોડ, મેલેરિયા, ડેન્ગુ, ચિકનગુનિયા માટે નિયંત્રણ માટે 129 કરોડ. સાહેબ ઓછા વજન સાથે બાળક જન્મ્યો હોય તો એની સારવાર માટે એના જીવન બચાવવા અમે બાલ સખા યોજના ચલાવીએ છીએ. એને વ્યાપ વધારવા, નવા જિલ્લાઓ શરૂ કરવા 59 કરોડ રૂપિયાની જોગવાઈ કરીએ છીએ. સાહેબ નવા 593 પેટા આરોગ્ય કેન્દ્રો, 122 PHC,
સાત સીએચસી નવા બનાવવા 97 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. બીજું સાહેબ, બ્લડ સ્ટોરેજ યુનિટ અને ફિઝિયોથેરાપીના સેન્ટરો સાહેબ અમે ગયા વર્ષે એક નવું કર્યું છે આપણા ગુજરાતમાં. દરેક સીએચસીમાં એક ડેન્ટલ ડેન્ટિસ્ટ ડૉક્ટર, કારણ કે દાંતના રોગ આવે તો ડેન્ટિસ્ટ નહોતા એ આપણે ઉમેરો કર્યો. ફિઝિયોથેરાપિસ્ટ મૂક્યા, કોઈને ફિઝિયોથેરાપી સારવાર લેવી, હવે એ બધું વધતું જાય છે. એના સાધનો, એની સુવિધા, બ્લડ સ્ટોરેજ માટે 10 કરોડની જોગવાઈ કરી છે. સાહેબ, આશા વર્કર બહેનો જે ખૂબ સારું કામ કરે છે એમને ઇન્સેન્ટિવમાં વધારો કરવા, એટલે જે મળે છે એમાં ઉત્તરોત્તર જે કર્યો છે એના માટે 242 કરોડની જોગવાઈ કરી છે. ખિલખિલાટ વાહન હોસ્પિટલમાં જાય એ દુઃખી હોય, પણ હોસ્પિટલમાંથી રજા મળે એ આનંદમાં હોય, એમના માટે ઘેર પહોંચાડવા મફત આ ખિલખિલાટ વાહન જે આપણે ચલાવીએ છીએ એના માટે પણ 8 કરોડની નવી સાધનો વસાવવા જોગવાઈ કરી છે. સાહેબ મેડિકલ કોલેજોમાં કોંગ્રેસના શાસનમાં કોઈ નવી વ્યવસ્થાઓ નહોતી. અમારી સરકારે અમે જે નવી આખી વ્યવસ્થા ઊભી કરી એના કારણે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા સોલા ગાંધીનગર માટે જે નવી બિલ્ડિંગો, સાધનો અને વિસ્તૃતિકરણ માટે 115 કરોડ ફાળવ્યા છે અને કુલ અત્યારે સાહેબ રાજમાં MBBSની 3900 સીટો, ડેન્ટલની 1240 અને PGની જે સીટો છે એ 2176 થઈ છે. એ ગુજરાતમાં ખૂબ ઝડપથી વધી છે. એ અમે આરોગ્ય વિભાગમાંથી આ બધો ખર્ચ કરીએ છીએ. સાહેબ, અમદાવાદની સિવિલ હોસ્પિટલ માન્ય અધ્યક્ષશ્રી દર્દીઓની સાથે સગાવાલા હોય એમને રહેવા માટે વિશાળ મોટું રેન બસેરા, સુંદર ધર્મશાળા જેને કહી શકાય એવા પ્રમાણની મકાન બનાવવા જગ્યા તો અમે ફાળવી છે, પણ એના માટે 46 કરોડ રૂપિયા મધર એન્ડ ચાઇલ્ડ હોસ્પિટલ સહિત એના માટે પણ જોગવાઈ કરી છે. સાહેબ, આપણી કિડની, કેન્સર અને કાર્ડિયોલોજી ત્રણેય સરકારી સંસ્થાઓ છે, ત્રણેય પ્રતિષ્ઠિત છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર દૂર દૂરથી દર્દીઓ ત્યાં આવે છે. એ સેવાઓને વધુ સ્ટ્રેન્થન કરવા, વધુ સાધનો વસાવવા 160 કરોડ રૂપિયા આ વર્ષે વધારાના અમે આ સંસ્થાઓને આપીશું. તબીબી સેવાઓ સાહેબ 866 કરોડની જોગવાઈ કરી છે. આપણી સાહેબ 108 એ તો વિશ્વ પ્રસિદ્ધ કહીએ તો પણ ખોટું ના કહેવાય ગુજરાતીઓમાં એવી આપણી આ એમ્બ્યુલન્સ સર્વિસ છે. એમાં સાહેબ 100 નવી એમ્બ્યુલન્સ આ વખતે નવી ઉમેરીશું અને એ માટે 22 કરોડની જોગવાઈ કરી છે. અત્યાર સુધી જે સેન્ટરો છે 108ના ઘણા ધારાસભ્યોની રજૂઆત આવે છે તો નવા સેન્ટરો પણ આપણે ઉમેરીએ છીએ. અને માન્ય અધ્યક્ષશ્રી, ડાકોર, અંજાર, ઉના અને ઉચ્છલમાં 100 પથારીની સુવિધા ધરાવતી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલોને અપગ્રેડ કરવાની પણ હું જાહેરાત કરું છું અને એના માટે 16 કરોડ રૂપિયા ફાળવી આપું છું. સાહેબ, ઇન્ટર હોસ્પિટલ ટ્રાન્સફર માટે પણ નવી 15 એમ્બ્યુલન્સ આપણે ખરીદીએ છીએ. કોઈ દૂરની હોસ્પિટલમાં પાલનપુર છે, પાલનપુર સિવિલથી દર્દીને સિવિલ અમદાવાદ લાવવા છે, કોઈ હિંમતનગર છે, કોઈ કોઈ સૌરાષ્ટ્રના વિસ્તારમાંથી લાવવા છે, તો હોસ્પિટલ ટુ હોસ્પિટલ દર્દીને સારી રીતે લઈ જવા આધુનિક એમ્બ્યુલન્સ બીજી 15 આપણે ખરીદીએ છીએ, જેમાં વેન્ટિલેટર સહિત તમામ સુવિધા હશે. સાહેબ, ટ્રોમા સેન્ટર ને બધા માટે 12 કરોડની જોગવાઈ. બીજું સાહેબ, ગુજરાતમાં સરકાર પણ હોસ્પિટલો ચલાવે છે, ચેરિટેબલ ટ્રસ્ટો પણ હોસ્પિટલો ચલાવે છે. સરકાર પણ ચેરિટેબલ ટ્રસ્ટોને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીએ છીએ. આ વખતે નવી ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓનો ચેરિટેબલ ગ્રાન્ટેડ સંસ્થાઓમાં ઉમેરો કરવા 39 કરોડ રૂપિયાની જોગવાઈ કરીએ છીએ. જનરલ હોસ્પિટલ નવસારી, પિયુષભાઈ છે ને, નવસારીમાં ઓપીડીનું નવું બિલ્ડિંગ અને નર્સિંગ હોસ્ટેલના બાંધકામ માટે 10 કરોડ રૂપિયા મંજૂર કરવાની નરેશભાઈ જાહેરાત કરું છું. બીજું, અમદાવાદ બાકી ના રખાય, અખંડ આનંદ આયુર્વેદિક હોસ્પિટલ આપણી જૂનામ જૂની છે એ મકાન આખું નવું બનાવવા માટે અમે મંજૂરી આપી દીધી છે અને પહેલા તબક્કામાં એના માટે 10 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી છે.